ગીર સોમનાથના કોડીનારમાં સરકડી છારા ગામના ખેડૂતો અનિશ્ચિતકાળના ધરણા પર ઉતર્યા છે, ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે નિર્માણ પામી રહેલ જેટી કંપનીએ ખોટા વચનો અને રોજગાર આપવાની ખાતરી આપીને ખેડૂતોની જમીન લીધી છે, ત્યારે સરકડી ગામના ખેડૂતે ચેક સ્વરૂપે રૂપિયા આપવામાં આવ્યા હતા, તે ચેક બાઉન્સ થતાં ખેડૂતે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને આવેદન પણ આપવામાં આવ્યા હતા, ત્યારે કંપની અને ખેડૂતો સાથે બેસી આ બાબતે નિકાલ લાવે જેવા તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આજથી 8-10 વર્ષથી જે ખરીદી કરે 5 લાખમાં ખરીદી કરી અને ખોટા લેટર પેડ આપે છે, મારી પાસે ખુદની પણ લેટર પેડ છે કસન ગોઈ નામનો પાકો, ત્યારે એનું કોઈ ઓલામાં મુદ્દામાં રાખવામાં આવતું નથી. વર દિવસે એવો પગાર આપ્યો 5,000. પહેલાં આવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કંપની પ્લાન ન શરૂ થાય ત્યાં સુધી તમને છેલ્લા ભાવ ભરમાં હોય છે, એ ભાવ કોઈ આપ્યા નથી અને અત્યારે માંગણી જે કરીએ છીએ તો કોઈ માંગણી પૂરી નથી કરતા. અને બેરોજગારીની વાત તો બધાએ કહેલી જ છે, કઈ રીતની બેરોજગારી છે. અત્યારે જેટીની પાછળ મારી વાડી આવેલી છે અને તે વાડીના રસ્તા બધી બ્લોક કરી દીધા છે. અત્યારે અહીંયા સ્થાનિક જમીન છે તેનું શું કરવાનું થાય એ કંપનીને, અમારા રસ્તાનું અને જે અમારે આગળ ગૌશરણ છે તે બધું પણ બ્લોક કરી દીધું છે રસ્તા ઉપર. આ બાબતે ક્યારે રજૂઆતો કરી છે? રજૂઆતો કરી છે આ બાબતે? હા, રજૂઆતો કરી છે, ટીપ આપે છે, અત્યારે કોઈ નિર્ણય આવ્યો નથી. સરખડી ગામે જે સાપુરજી પાલનજી કંપની જે કામ કરે છે એને સંપાદન જમીનો પ્રાઇવેટ લોકોને થયેલું છે, એટલે લોકોના જુદા જુદા પ્રશ્નો છે ખાલી એટલે રોજગારી બાબતના અને કામ બાબતના, એ બાબતે પ્રશ્નો એમને આવેદનપત્ર આપેલું છે, આપણે ઉપર જાણ કરેલી છે, જે તે ડિપાર્ટમેન્ટને બી મોકલેલું છે અને સાપુરજી પાલનજીવાળાએ બી એમનો થોડો જવાબ કરેલો છે. પણ એ તંત્ર એવું ઈચ્છે છે કે બે કંપનીવાળા અને જે લોકોને અરજદારો છે સાથે મળીને કંઈક નિકાલ લાવે, એટલે અમે બી એક દિશામાં પ્રયાસ કરીએ છીએ. કલેક્ટર સાહેબ અને મકરાણ સાહેબનું માર્ગદર્શન છે કે એ દિશામાં આપણે પ્રયત્ન કરીએ. આજે ધરણા ઉપર સારા અને સરખડી ગામ બે બંને ગામ જે સાપુરજી પાલનજી કંપની જે આવી છે તે રોજગારીના નામે ઝીરો છે અને સારા અને સરખડી ગામને સ્થાનિક લોકોને જે રોજગારી આપવી જોઈએ એ આજની સુધી આપી નથી અને બહારના લોકોને ભરતી કરી છે. આજે 1500 લોકો કામ કરે છે, એમાંથી સ્થાનિક લોકો ખાલી 40-50 જણા છે બંને ગામના થઈને. અમારો આ મેઇન મુદ્દો છે.